विद्यार्थी मित्रों, आज अपने आ वीडियो नी अंदर रसायन उद्योग विषे जानीशू के उद्योग नी अंदर रसायन नो महत्व केटलू छे। तो रसायन उद्योग ना उत्पादन में भारत नो स्थान महत्वनुं छे। जे रसायन उद्योग छे आ उद्योग नी अंदर उत्पादन जे थई रह्युं छे ए उत्पादन नी अंदर भारत नो स्थान महत्वनुं गणवामां आवे छे। रसायनों बे प्रकारना छे, कार्बनिक रसायन अने अकार्बनिक रसायन। आ वीएसकेनी अंदर अथवा तो एक वाक्यनी अंदर पण प्रश्न आवी शके। रसायनना केटला प्रकार छे? बे प्रकार छे, कार्बनिक रसायन अने अकार्बनिक रसायन। हवे आपणे जे के कार्बनिक रसायनने कई रीते उद्योगनी अंदर उपयोग थतो होय छे, तो कार्बनिक जे रसायनो छे ए उद्योगना संदर्भे पेट्रो रसायन એટલે પેટ્રોકેમિકલ્સ મુખ્ય છે। જે ઉદ્યોગની અંદર આપણે જોઈએ કે એનું મુખ્ય શું છે, તો પેટ્રો રસાયણ છે એની અંદર, એ મુખ્ય ગણવામાં આવે છે કાર્બનિક રસાયણની અંદર। અને તેનો ઉપયોગ છે કુદરતી જે કૃત્રિમ રેસા છે, કૃત્રિમ રબર છે, પ્લાસ્ટિકની વસ્તુઓ છે, રંગ રસાયણ અને દવાઓમાં થાય છે। હવે જોઈએ આપણે કે કાર્બનિક જે રસાયણો છે એ રસાયણો કઈ રીતે ઉપયોગ થાય છે। તો કાર્બનિક રસાયણના ઉપયોગો છે કુદરતી રેસા, કૃત્રિમ રેસા। જે અગાઉ આપણે જોઈએ કાપડ ઉદ્યોગની અંદર કૃત્રિમ રેસા જોવા મળે છે, તો આ રેસાઓ છે એ આ કાર્બનિક રસાયણની અંદર ઉપયોગ થતા જોવા મળે છે। એટલે કૃત્રિમ રેસા, કૃત્રિમ રબર બનાવવાની હોય, પ્લાસ્ટિકની વસ્તુઓ કે રસાયણ અથવા કોઈ દવા બનાવવાની હોય તેની અંદર આ કાર્બનિક રસાયણનો ઉપયોગ થતો જોવા મળે છે। કાર્બનિક રસાયણ ઉદ્યોગો ખનિજ તેલ રિફાઇનરીઓ તથા પેટ્રોકેમિકલ્સ કેન્દ્રની નજીક જોવા મળે છે। હવે આપણે જોઈએ કે કાર્બનિક જે ઉદ્યોગો છે એ ઉદ્યોગો ખનિજ તેલ રિફાઇનર હોય, જ્યારે ખનિજ તેલનો રિફાઇન થતું હોય, અને એ તથા જે પેટ્રોકેમિકલના જે કેન્દ્રો છે એ કેન્દ્રોની નજીક હોય છે, કારણ કે જેના કારણે આપણે એ કાચા માલ તરીકે તે પ્રાપ્ત થઈ શકે અને આપણે એની અંદર ઉપયોગ કરીને કઈ વસ્તુ બનાવી શકીએ। એટલા માટે ત્યાં નજીકના સ્થાનો પર આપણે આ કેન્દ્ર જોવા મળતા હોય છે। અને આ કાર્બનિક જે રસાયણ છે એ ઉદ્યોગોના સંદર્ભે ગંધકનો તેજાબ, નાઇટ્રિક એસિડ, ક્ષારિક સામગ્રી, સોડા એસ અને કોસ્ટિક સોડા, ક્લોરિન વગેરેનો થાય છે। જે આ રસાયણની અંદર આપણે જે કે ઉદ્યોગોની અંદર પણ આનો ઉપયોગ થતો હોય છે, જે ગંધકનો તેજાબ, નાઇટ્રિક એસિડ, ક્ષારીય સામગ્રી છે અને સોડા એસ છે, કોસ્ટિક સોડા છે અને જે ક્લોરિન છે એનો વગેરેનો ઉપયોગ થતો જોવા મળે છે। અને જંતુનાશક દવાઓના ઉત્પાદનની અંદર વિકાસશીલ દેશોમાં ભારતનું સ્થાન મહત્વનું છે। હવે આપણે જોઈએ કે ભારત દેશ વિકાસશીલ દેશ છે, તો આ દેશના ભારત દેશની અંદર આપણે જોઈએ કે જંતુનાશક દવાઓના ઉત્પાદનની અંદર પણ જે વિકાસશીલ દેશ છે એ દેશની અંદર આ રસાયણ ઉદ્યોગોનો વિકાસ વધારે પડતો અને એની અંદર ભારતનું સ્થાન આપણને જોવા મળે છે। જંતુનાશક દવા એટલે આપણે દવા છંટવાઓ કરતા હોય કે જેની અંદર જે આપણા કારખાનાઓ જોવા મળે છે, જે કારખાનાઓ આપણે જોઈએ કે ગુજરાતમાં સ્થાન જે સ્થાન છે એ ગુજરાતનું સ્થાન આપણે સર્વોપરી ગણવામાં આવતું હોય છે। જે રસાયણ ઉદ્યોગોની અંદર ભારતની અંદર આપણે જોઈએ કે ગુજરાત છે ત્યાં સર્વોપરી, ત્યાં આગળ આપણે રસાયણ બનાવવાના ઉદ્યોગો સ્થાપિત જોવા મળે છે। જ્યાં આગળ આપણે અમદાવાદ, વડોદરા, અંકલેશ્વર, ભરૂચ અને જે આ જગ્યાએ રસાયણ ઉદ્યોગોનું મુખ્ય કેન્દ્ર ગણવામાં આવે છે। હવે આપણે જોઈએ કે રસાયણ ખાતર ઉદ્યોગ, તો રસાયણ ખાતર ઉદ્યોગોની અંદર દેશનું સૌપ્રથમ રસાયણ ખાતરનું કારખાનું 1906માં તામિલનાડુમાં આવેલા રાનીપેટ ખાતે સ્થાપવામાં આવ્યું હતું। આ ખાસ વિશ્વની અંદર વિદ્યાર્થી મિત્રો કે રસાયણ ખાતર માટેનું જે કારખાનું કઈ જગ્યાએ સ્થાપિત કરવામાં આવ્યું હતું, તો સ્થપાયું હતું 1906ની અંદર તામિલનાડુની તામિલનાડુમાં આવેલા રાનીપેટ ખાતે સ્થાપવામાં આવેલું હતું। અને આ ઉદ્યોગોનો વિકાસ ફર્ટિલાઇઝર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા પ્રસ્થાપિત જે બિહારના સિદરી ખાતે થયો હતો, જેનું ફર્ટિલાઇઝર કોર્પોરેશન ઇન્ડિયા ખાતે પ્રસ્થાપિત કરીને બિહારની અંદર સિદરી ખાતે ત્યાં આગળ પ્રસ્થાપિત કરવામાં આવેલો હતો। આ પણ વીએસકેની અંદર આવી શકે વિદ્યાર્થી મિત્રો। ગુજરાતમાં તામિલનાડુ, ઉત્તરપ્રદેશ, પંજાબ, કેરાલા ખાતર ઉદ્યોગના કેન્દ્રિત થયા છે। જે આ રસાયણ ખાતર છે એ રસાયણ ખાતેના કેન્દ્રો પણ આપણે ભારતની અંદર ગુજરાત, તામિલનાડુ, ઉત્તરપ્રદેશ, પંજાબ અને કેરળ
આ રાજ્યની અંદર થતો આપણને જોવા મળે છે. ગુજરાતની અંદર જોઈએ તો કલોલ, કંડલા, હજીરા, ભરૂચ, વડોદરા વગેરે સ્થળો જે રસાયણ ખાતર માટેના કારખાનાઓ આવેલા છે. હવે આપણે આગળનો ટોપિક જોઈએ કે પ્લાસ્ટિક ઉદ્યોગો. હવે પ્લાસ્ટિક ઉદ્યોગોની અંદર પણ રસાયણનો આપણે અગાઉ પણ જોઈ ગયા કે ઉપયોગ થતો હોય છે. તો કઈ રીતે થાય છે? તો પ્લાસ્ટિક ઉદ્યોગોનો સનરાઈઝ ઇન્ડસ્ટ્રીએ પણ કહે છે. શું કહે છે? સનરાઈઝ ઇન્ડસ્ટ્રી. આ પણ વીએસની અંદર દેશમાં દર વર્ષે ઉતરતો પ્લાસ્ટિકની કાચા માલની માગમાં વધારો થાય. અત્યારે હાલની અંદર આપણે જોઈએ તો વપરાશ, પ્લાસ્ટિકનો વપરાશ દિવસને દિવસે વધતો રહે છે. એની માગ ખૂબ જ વધતી છે. એટલે પ્લાસ્ટિક જે પ્લાસ્ટિકની કાચા માલની માગ વધારે પડતી જોવા મળે છે. અને વોટર ફુલિંગ તથા બીમામાં ઢારી શકાય તેવા ગુણના કારણે પેકિંગ, રસાયણ સંચયન અને ટેક્સટાઇલના મકાન બાંધકામમાં, વાહન નિર્માણ, ઇલેક્ટ્રોનિક્સ વગેરેનો તેનો ઉપયોગ થાય. હવે આપણે જોઈએ કે જે આ પ્લાસ્ટિક છે એ પ્લાસ્ટિકને વધારે વધારે કેમ ઉપયોગ થતો હોય છે? તો જે વોટર ફુલિંગ છે એને ભીનો કર્યો પણ તે ભીંજાતું નથી એટલે સુકાઈ જાય થોડી વાર. પછી બીબામાં ઢારી શકાય તેવું છે. આપણે એનું જે પ્રકારનું બનાવવું હોય તે પ્રકારનો આપણે લિક્વિડ ફોર્મમાં કરીને બનાવી શકીએ છીએ એટલે બીબામાં ઢારી શકાય છે. અને જે આ ગુણધર્મના કારણે જે રસાયણ જો સંચય કરવો હોય તો તેની માટે પણ ઉપયોગ થાય છે. ટેક્સટાઇલની અંદર ઉપયોગ થાય છે, મકાન બાંધકામની અંદર ઉપયોગ થાય છે, મકાન જે વાહન નિર્માણ કાર્ય હોય વાહન બનાવવા માટે એની અંદર ઉપયોગ થાય છે, ઇલેક્ટ્રોનિક્સની અંદર વસ્તુની બંધની જોવા મળે છે, આપણે દરેક ઘરની અંદર આપણે જોવા મળતી હશે વગેરેના ઉપયોગની અંદર આ પ્લાસ્ટિક ઉદ્યોગો સૌથી વધારે વિકાસ પામી રહેલો જોવા મળે છે. એટલે પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે જે દિલ્હી, મુંબઈ, કોલકાતા, તમિલનાડુ જે આ રાજ્યોની અંદર, વડોદરા, વાપી, કાનપુર, કોઇમ્બતુર અને ચેન્નઈ જે પ્લાસ્ટિકના ઉત્પાદનના મહત્ત્વના કેન્દ્રો ગણી શકાય છે. હવે સિમેન્ટ ઉદ્યોગ વિશે જાણીએ કે મકાન બાંધકામ આપણે બધાને ખબર છે કે સિમેન્ટનો ઉપયોગ આપણે મકાન બાંધકામની અંદર થતો જોવા મળે છે. મકાન બાંધકામ જે સડકો હોય, બંધો હોય આ બધાના નિર્માણ કાર્ય માટે સિમેન્ટનો અનિવાર્ય બને છે. સિમેન્ટ વગર બની શકતો નથી. આપણે કોઈ મકાન બનાવવું હોય તો સિમેન્ટનો ઉપયોગ કરીએ, સડક એટલે રસ્તા બનાવે તો સિમેન્ટનો ઉપયોગ કરીએ, કોઈ બંધ કરવો હોય, બંધ બાંધવો હોય તો એના નિર્માણ કાર્ય પણ સિમેન્ટનો ઉપયોગ થતો હોય છે. એટલે એના વગર શક્ય નથી એટલે અનિવાર્ય આપણને ગણી શકાય છે. અને ચીન પછી સિમેન્ટના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતના ક્રમ બીજો જોવા મળે છે. આપણે વીએસની અંદર વિદ્યાર્થી મિત્રો કે જે ચીન પછી બીજા ક્રમે કોણ આવે છે? ભારત આવે છે. જે સિમેન્ટ ઉદ્યોગની અંદર તે વિશ્વના આશરે 6% ઉત્પાદન કરતો દેશ બન્યો છે. કેટલા ટકા? 6%. આપણે વીએસની અંદર કે વિશ્વની અંદર ભારતનો જે બીજો ક્રમ છે તો એના કેટલા ટકા ઉત્પાદન કરે છે? 6%. હવે આપણે જોઈએ કે આ જે વસ્તુ બનાવવા માટે શેનો ઉપયોગ થાય છે? સિમેન્ટ શેમાંથી બને છે? તો ચૂનાનો પથ્થર, કોલસો, ચીરોડી છે. સિમેન્ટ, કોલસો અને ચીરોડી છે. બોક્સાઈ, ચીકણી માટી, ચૂનાનો પથ્થર, કોલસો, ચીરોડી, બોક્સાઈ, ચીકણી માટી વગેરે સિમેન્ટ બનાવવા માટે કાચો માલ વપરાય છે. આ ખાસ વીએસની અંદર વિદ્યાર્થી મિત્રો એક વાક્યની અંદર પણ પ્રશ્ન આવી શકે કે સિમેન્ટ બનાવવા માટે કાચા માલ તરીકે કોનો ઉપયોગ થાય છે? ચૂનાનો પથ્થર, કોલસો, ચીરોડી, બોક્સાઈડ અને ચીકણી માટીનો ઉપયોગ થતો જોવા મળે છે. આ કાચા માલ તરીકે વપરાય છે. કાચો માલ અને ઉત્પાદનના વજનમાં ભારે હોવાથી સિમેન્ટમાં કારખાના જ્યાં કાચો માલ વધુ પ્રાપ્ત થાય તો ઉપલબ્ધ છે તે સ્થાપવામાં આવે છે. હવે આપણે જોઈએ કે કાચા માલની અંદર જે સિમેન્ટ છે એની અંદર આપણે વજન વધારે જોવા તો એની અંદર જે કાચો માલ વપરાય છે એ વજનની અંદર કેવા હોય છે? ભારે હોય છે. હવે એક જગ્યાએથી બીજા જગ્યાએ લઈ જવા જે સરળતાથી નથી હોતા એટલે સરળતાથી પહોંચાડી શકે પણ આપણે ત્યાં ઘણી કોસ્ટલી પડે અથવા કોઈ પણ રીતે નુકસાન પણ પહોંચે. તેટલા માટે જ્યાં ઘણી આપણે કાચો માલ મળી રહેતો હોય તેના બાજુની જગ્યાએ અથવા આજુબાજુના એરિયાની અંદર આપણે સિમેન્ટ બનાવવાના ઉદ્યોગો સ્થાપિત કરવામાં આવતા હોય છે. અને ગુજરાતના આ ઉદ્યોગો એવાનો વિકાસ અને જ્યાં ઘણી આ પ્રકારનો કાચો માલ જ્યાં ઘણી વધુ પ્રાપ્ત થતો હોય ત્યાં ઘણી આ પ્રકારના કારખાના સિમેન્ટ ઉદ્યોગોના સ્થાપવામાં આવે છે અને જ્યાં ઘણી સારો એવો વિકાસ થતો આપણને જોવા મળે છે.